આપણે એક હોકા યંત્ર લીધું, હોકા યંત્રની ફરતે તાંબાનો તાર વેગ્યો, શું કર્યું? તાંબાનો તાર, અને પરિપત્ર બનાવ્યો છે. આ વિદ્યુત કોષ છે. હવે વિદ્યુત કોષમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ હું પસાર કરીશ, એટલે કે તાંબાના ગૂંચળા ફરતો તાર ફરશે, ત્યારે આ ચુંબક ઉપર શું અસર જોવા મળે છે એ તમારે જોવાની છે, બરાબર? હવે જો પસાર કરું છું, વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે ત્યારે હોકા યંત્ર હું તમારે ધ્યાન રાખવાનું છે કે એની ચુંબકીય સોયની ઉપર શું અસર થાય છે એ તમારે જોવાની છે. ચુંબકીય સોય ફરે છે એવું કહેવાય, ખબર પડી?